बनासकांठा જિલ્લાના પાંજરાપોર તેમજ ગૌશાળા સંચાલકો પશુ નિભાવની સહાય માટે છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચલાવી રહ્યા છે। ઠેર ઠેર પશુઓને રસ્તા ઉપર છોડી મૂકી સરકાર સામે પશુ નિભાવની સહાય માંગી રહ્યા છે। જ્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આવેલ ખોડા ઢોર પાંજરાપોરના સંચાલકો દ્વારા પશુઓ રસ્તા ઉપર છોડી દઈ સરકાર સામે સહાયની માંગ કરી હતી। ગૌશાળા અને પાંજરાપોર સંચાલકોએ જણાવ્યું કે કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે એક તરફ ગૌશાળામાં આવતી દાનની રકમમાં ઘટાડો થયો છે, તો બીજી તરફ સરકારે પશુ નિભાવની બે મહિનાની સહાય આપી છે, જે પણ બંધ કરી દેતા પશુ નિભાવ કરવો અઘરો બન્યો છે, જેના કારણે તેઓ પશુઓને રસ્તા ઉપર છોડી રહ્યા છે। તો વહેલી તકે સરકાર આ પશુઓને નિભાવ માટે સહાય આપે તેવી માંગ છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા। સૃષુષા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી હિરીબેન ધરમશી રાઘુ આરેઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ ફિઝિયોથેરાપી સેન્ટરમાં વિવિધ સારવાર ઉપલબ્ધ છે। ફિઝિયોથેરાપી સારવારમાં વા, સાંધા, ખંભા, ઢીચણ, ગરદન વગેરેની સારવાર, મોઢા તેમજ હાથ પગના લકવાની સારવાર, પોલિયો સેરેબલ પાલ્સીની સારવાર, હાડકાના ફ્રેક્ચર પછીની તકલીફો, સ્નાયુ, નસો, જ્ઞાનતંતુની તકલીફોની ફિઝિયોથેરાપી સારવાર ઉપલબ્ધ છે। દાઝી ગયા પછીની સાંધામાં કે સ્નાયુમાં ખોડ ન થાય તે માટેની ફિઝિયો સારવાર, અસ્થમા જેવી ફેફસાની તકલીફોમાં શ્વાસોશ્વાસની કસરતો સાથેની સચોટ સારવાર માટે આજે જ પધારો અને આપના રોગને ભગાડો। સરનામું ફિઝિયોથેરાપી સેન્ટર, સાવલા હોસ્પિટલની પાછળ, અયોધ્યાપુરી, રાપર, કચ્છ। ડૉક્ટર રામજી ગોઠી 9408122600 9099919812 0283022005।